પૂછું હરેશ બારોટ. સંતરામપુર થી જાલોર તરફ જતો ડબલ હાઈવે માર્ગ તંત્રની નિષ્કાળજીને લીધે ભંગાર હાલતમાં નજરે પડ્યો. મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુરથી પસાર થતો બાયપાસ રસ્તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો ડામર રસ્તો ખસ્તા હાલતમાં જોવા મળેલ છે. સતત વાહનોની અવર જવરના કારણે ધમધમતા માર્ગ, જેમાં વાપરેલું ડામર કપચી અને બીજું મટીરિયલ હલકી કક્ષાના હોવાના કારણે માત્ર ને માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળાની અંદર હાઈવે રસ્તો મરણ પથારીએ પડ્યો હોય તેવું તેની સ્થિતિ જોવા મળે છે. એટલે ત્યાંથી 2 કિલોમીટર દૂર વાજિયાખુડથી વાજિયાખુડનો રહેવાસી છું. અમારે આ રોડે સંતરામપુર બાયપાસનો રોડ છે આ, અને અમારે આ રોડેથી દિવસમાં 4 વાર સંતરામપુર જવું પડે છે. 1 વર્ષની અંદર આ રોડની હમણાં જ મરમ્મત કરવામાં આવી હતી, તો છતાં આ રોડની હાલત અતિશય ગંભીર છે. આ રોડની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે કે જેમાં અમારે ગાડી લઈને જવું હોય તો બહુ મુશ્કેલી પેદા થાય છે. કેમ કે ગાડી લઈને આવીએ છીએ તો ખાડામાં ટાયર અંદર એ થઈ જાય છે. કોઈકવાર બીજી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે એવું કંઈ યાદ હોય તો? હમણાં જ આગળના ખાડાના લીધે હમણાં પરમ દિવસે જ એક્સિડન્ટ થયો હતો અને 2 જણને વાગ્યું પણ હતું. તમારી શું રજૂઆત સરકારને? સરકારની રજૂઆત તો એટલી છે કે આ રોડની સહી સારી રીતના રોડ એ બનાવે. લાંબી લાંબી પટ્ટીઓમાં ડામર છૂટો પડી ગયો છે, મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેમાંથી કપચી બહાર આવવાના કારણે ત્રિચક્રી વાહનો સાથે નાના મોટા અકસ્માતો થાય છે અને 4 પૈડાવાળા વાહનો તો એટલી સ્પીડે જતા હોય છે કે ક્યારે એના ઉપર રસ્તામાં 2 ટુકડા થઈ જશે કહેવું મુશ્કેલ છે. જિલ્લા સમાહર્તા આ તરફ પોતાની નજર ફેરવે તો ખ્યાલ આવશે કે જે શુભ આશયથી બાયપાસ રસ્તો બનાવેલો હતો એ 1 વર્ષના ટૂંકા ગાળામાં કેવી રીતના તૂટી ગયો છે તે એક મોટો સવાલ છે. જવાબદારો સામે વિરાસર રિકાપેટિંગ કરવા માટેની સૂચના આપવામાં આવે અને એની સામે કાયદેસર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો પ્રજાનું ભલું થયેલું લેખે ગણાશે. અમિત કોઠારી, ZSTV સંતરામપુર.